આપણા પ્રપંચ સાથે આપણે ભગવાનને જોડવાનું મતલબ છે કે આપણી લૌકિકતામાં ભગવાનની અલૌકિકતા ન મળે, અપિતુ ભગવાનની અલૌકિકતામાં આપણી લૌકિકતા મળી જવી. ધ્યાન આપજો, આપણી લૌકિકતામાં ભગવાનની અલૌકિકતા મળી જાય એનો મતલબ એમ કે આજે મને પીઝા ખાવાની ઈચ્છા થઈ ને ચાલો હું ઠાકોરજીને પીઝા ધરાવી દઉં, ઈ થયું આપણી લૌકિકતામાં ભગવાનની અલૌકિકતા મળવી. અને ભગવાનની અલૌકિકતામાં આપણી લૌકિકતા મળી જવાનો ભાવ એવો છે શ્રી આચાર્યજીનો કે એ વાતનો વિચાર કરવો કે હું શું કરું કે જેનાથી ઠાકોરજીને સુખ પહોંચે, હું શું કરું કે જેનાથી ઠાકોરજીને આનંદ આવે, એ વાતનો વિચાર કરતા રહેવું. કેવી રીતે બ્રજભક્તોએ, કેવી રીતે 252-84 વૈષ્ણવે ઠાકોરજીને રીઝવ્યા, એ વાત, એ ભાવનો વિચાર કરતા રહેવું, એનું નામ છે પ્રભુની અલૌકિકતામાં આપણી લૌકિકતા મળી જવી. સેવા રીત પ્રીત બ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભે માર્ગ રીત દિખાઈ. કેવી રીતે બ્રજવાસીઓ ઠાકોરજીને રીઝવ્યા એ ભાવનો વિચાર કરવો, ભગવાનની અલૌકિકતામાં આપણી લૌકિકતા મળી જવી, અને એ એક નિરોધ અવસ્થાની વાત શ્રી મહાપ્રભુજીએ કરી. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે જ્યારે જીવનું સર્વ વસ્તુ સમર્પણ ભગવાનમાં થઈ જાય છે, ભગવાનને જ પોતાના સર્વસ્વ જ્યારે માનવા લાગી જાય છે, ત્યારે શ્રી મહાપ્રભુજીએ નિરોધની એક ત્રીજી અવસ્થા બતાવી. ધ્યાન દે, સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તા શક્તિર ભગવત નિરોધ. સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તા શક્તિર ભગવત નિરોધ. જ્યારે ભક્તનો ભગવાનમાં આસક્તિ થઈ જાય, સર્વ વસ્તુ થઈ જાય સમર્પણ, ત્યારે ભગવાનને પણ પોતાનું ભગવાન પોતાનું સ્વસ્વરૂપ ભૂલીને એને ભક્તમાં આસક્તિ થઈ જાય છે. કારણ કે જે ભક્તિની જે નિરોધની જે યાત્રા છે, ભક્તિની જે યાત્રા છે એમાં ભક્ત અને ભગવાન બંને ચાલે છે. જ્યારે સર્વ વસ્તુ સમર્પણ થઈ જાય પછી ભગવાન પણ પોતાનું સ્વસ્વરૂપ ભૂલીને એને ભક્તમાં આસક્તિ થઈ જાય છે. ઈ પણ એના વગર રહી ન શકે. જેમ ગજન ધાવનજી, તમે એના પ્રસંગમાં જુઓ, શ્રી નવનીત પ્રિયાજીમાં એવી આસક્તિ કે ભોગ ધરાવ્યા ઠાકોરજીને, પર ગજન ધાવન ક્યાંક પાન લેવા પધાર્યા તો ઠાકોરજીએ ભોગ પણ આરોગ્યો નહીં. વાર્તાજીમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. ભક્તને ભગવાનમાં આસક્તિ થાય એ તો છે, પરંતુ એની સાથે ભગવાનને પણ ભક્તમાં આસક્તિ થઈ જાય છે. એ પણ એની વગર રહી નથી શકતા, એની પાછળ પાછળ ચાલે છે. અને એટલે તો પછી ઓલી ગોપીજનો ઠાકોર યશોદા મૈયાને પણ આવીને કહે છે, માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે. આ શું છે આજે અવસ્થા? ભગવાનની ભક્તમાં આસક્તિ. ઓલા ગોપીજનો આવીને મૈયાને કહે, રે ઓ મૈયા, ને તેરે યે લાલા કુ સમજા, યે હમારે પીછે પીછે યારો હમારે સંગ લગ્યો રહે. શામ લગ્યો સંગ ડોલે, માઈ મેરો શામ લગ્યો સંગ ડોલે, માઈ
તીત જાબું તીત આડોહી આવે જીત જાબું તીત આડોહી આવે બિના બુલાયે બો બિના બુલાયે બો રે માઈ શામ લગ્યો જાઉં તિત આડો હી આવે બિના બુલાએ બોલે માઈ મેરો શામ લગ્યો સંગ ડોલે મૈયા કે તો દૂસરે રસ્તા સે નિકલ જાયો કર અરે મૈયા વો ભી મેને કરકે દેખ લ્યો લેકિન જીત જાઉં તિત આડો હી આવે હું તો એના સાથે વાત નથી કરતી પરંતુ બિના બુલાએ બોલે મૈયા ને કે આખું સમજા કોઈ દેખે કોઈ કા સોચે કોઈ કા બોલે ગો કહરી કરું યહ નયના લોભી કહરી કરું નયના લોભી કહરી કરું યહ નયના લોભી કહરી કરો બસ કીને બિન બોલે બસ કીને બિન બોલે કુંભન દાસ પ્રભુ બો વરદાન ધર કુંભન દાસ પ્રભુ બો વરદાન ધર કુંભન દાસ પ્રભુ બો હસી હસી ઘૂંઘટ ખોલે 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 માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર હસ હસ ઘૂંઘટ ખોલે માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે ये मेरे संग लगो ही रहे हैं एक गोपी तो आम ध्यान नी मुद्रा में बैठी है ये ध्यान नी मुद्रा में त्या नारद जी आया वा नारद जी कहवा लागे अरे गोपी ये ब्रज में ध्यान को का काम वो गोपी कहे અરે કા બતાઉં નારાજી યહાં પે તો બ્રજ પે બડો જુલમ હો ગયો કે અચ્છા કા ભયો તો કે વો સાંવલો સલો નો વો કાના તો વો પીછે પીછે હી ચલતો રહે કછુ કામ નહીં કર સકે એ સિવા મે પ્રીતિ આસક્તિ હો ગઈ હે ઘર કાર્ય કરે અંગીઠી જલાવે તો બંસી બજાવે લગ જાય વો બંસી બજે તો વો અંગીઠી વો લકડી મે સે રસ દ્રવિત હો જાય સોવે જાવે તો બંસી બજાવે રસોઈ બનાવે તો બંસી બજાવે કઈ અમારો ચિત્ત નહીં લગે કા કરે તો કે યે ધ્યાન ધરવે સુ કા હોય ગો તો કે સોચું કે યે ધ્યાન ધરું તો કે વાસે જો વો અંદર ગડ ગયો હે વો ધીરે ધીરે નીકળ જાય બહાર તો કે નીકળો બારે નીકળો કે ના ના માખન ચોર આડો વેજુ મન મે ગળ્યો હે માખન ચોર આડો વેજો મન મે ગળ્યો હે આ ધ્યાન ના માધ્યમ થી તું વધારે અંદર વયો ગયો ઊંધું થઈ ગયું કામ હા એવું નિરોધ ઠાકોરજી ને બ્રજવાસીઓમાં બ્રજવાસીઓ ને પ્રભુમાં એ પ્રીત એ વ્યસન અવસ્થા એ આસક્તિ એવી સુંદર લીલા એટલે કે આ દશમ સ્કંધની નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કર
कलानिधिं चतुर्विश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। आ सुबोधनी जीना दशम स्कंधना कारिकामा मंगलाचरण श्री महाप्रभुजी करीने आ जे दशम स्कंधनी जे लीलाओ छे एना प्रकरणोना विभाग कर्या। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। चार अध्यायोमां जन्म प्रकरणनी कथा નું વર્ણન કરવામાં આવ્યું એટલે શ્રી મહાપ્રભુજી ચતુર્ભિષ્ટ શબ્દનો પ્રયોગ કર્યો। દશમ સ્કંદના એક થી ચાર અધ્યાય, જન્મ પ્રકરણના ચાર અધ્યાય, ભગવાનના અવતારનું પ્રયોજન શું, કારણ શું, એ જન્મ પ્રકરણ ચતુર્ભિષ્ટ। બીજું ચતુર્ભિષ્ટ બ્રજલીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે કે એ જે તામસ પ્રકરણ નામ આપ્યું એને, એટલે બ્રજની જે લીલાઓ છે એટલે પાંચમા અધ્યાયથી સ્ટાર્ટ થાય અને એ તામસ પ્રકરણમાં એના ચાર ઉપપ્રકરણો બતાવ્યા, તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન ને તામસ ફલ। જે થોડાક સત્સંગી હશે ને વૈષ્ણવ એને આ વિશે ખબર પડશે અને જેને જ્યારે ગ્રંથ હાથમાં જ નહીં લીધા હોય એને બધું ઉપરથી જશે। એટલે ચાર ઉપપ્રકરણો બતાવ્યા, તામસ પ્રમાણ પ્રમેય સાધન ને ફલ, એટલે બીજું ચતુર્ભિષ્ટ મોકલ્યું। આપણે મંગલાચરણ તો બધા જ કરતા હોય છે, આ મંગલાચરણ બધાને આવડતું જ હોય, નમામિ હૃદય શેષે લીલા ક્ષીરા દિશાયનમ, નાના બાળકને લગભગ આપણા વૈષ્ણવ પરિવારમાં એને મંગલાચરણ કંઠસ્થ હોય। આ સુબોધનીજીની કારિકા છે જેમાં દશમ સ્કંધના પ્રકરણોના વિભાગ બતાવ્યા। પછી બ્રજલીલા પૂરી થઈ ને મથુરા જે લીલા પ્રારંભ થઈ એ રાજસ લીલા છે એટલે એના માટે પણ ત્રીજું ચતુર્ભિષ્ટ શબ્દનો પ્રયોગ કર્યો। એ રાજસ પ્રકરણના પણ ચાર ઉપપ્રકરણ બતાવ્યા, પ્રમાણ પ્રમેય સાધન ને ફલ, ત્રિભિસ્તતાહ। પછી મથુરા લીલા પૂરી થઈ દ્વારકા લીલા પ્રારંભ થઈ એના માટે શ્રી મહાપ્રભુજીએ ત્રિભિસ્તતાહ એના ત્રણ ઉપપ્રકરણો બતાવ્યા, સાત્વિક પ્રમેય, સાત્વિક સાધન અને સાત્વિક ફલ પ્રકરણ, એટલે ત્રિભિસ્તતા શબ્દનો પ્રયોગ કર્યો। ષડ્ભિર વિરાજતે યોઃસૌ પંચધારદયે મમ। અને એ દ્વારકા લીલા પછી જે ગુણ પ્રકરણ જેને કહેવાય છે છ અધ્યાય, જેમાં ભગવાનના ષટ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ગુણ પ્રકરણ છે। એટલે એક એક આ જે દશમ સ્કંદ છે એના બધા અધ્યાયોનું વિભાજન શ્રી મહાપ્રભુજીએ કર્યું। તામસ પ્રમાણ પ્રકરણ તો એના સાત અધ્યાય, પ્રમેય પ્રકરણ એના સાત અધ્યાય, સાધન અને ફલ પ્રકરણના સાત સાત અધ્યાય, એટલે 28 અધ્યાયનો તામસ પ્રકરણ છે। એવી રીતે રાજસ લીલાના પણ સાત સાત અધ્યાય, 28 અધ્યાયનો રાજસ પ્રકરણ। હવે એક થી ચાર અધ્યાય જન્મ પ્રકરણના, પછી 5, 6, 7, 8, 9, 10, 11 આ સાત અધ્યાય જે છે એ તામસ પ્રમાણ પ્રકરણના કહેવાય। પછી 12, 13, 14 ત્રણ અધ્યાયને શ્રી મહાપ્રભુજીએ પ્રક્ષિપ્ત માન્યા કે જેમાં બ્રહ્માજી જે ગૌવત્સનું હરણ કરીને લઈ જાય છે એ કથાનું જે વર્ણન આવે છે, એટલે શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે આ જે બ્રહ્માજીને મોહ થયો એ મોહ જે એ જે લીલા છે એ કથા સારસ્વત કલ્પની લીલા નથી। કારણ કે બીજા સ્કંદની કથામાં આપણે શ્રવણ કર્યું હતું કે જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું હતું કે પ્રભુ મને ગર્ભાભાવ, મને મોહ ન થાય, એ વસ્તુ ભગવાન પાસે માંગી હતી। એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ જે ગૌવત્સ જે હરણ કરીને બ્રહ્માજી લઈ ગયા એ કલ્પાંતર ભેદ છે, સારસ્વત કલ્પમાં, કારણ કે સારસ્વત કલ્પમાં જે અવતારી જે સ્વરૂપ છે પરબ્રહ્મ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમ એ સારસ્વત કલ્પમાં જ અવતરિત થયા છે,
એટલે ત્રણ અધ્યાયને પ્રક્ષિપ્ત માન્યા, પછી 16 થી લઈને 7 અધ્યાય સાધન, પછી પ્રમેય, એવી રીતે 28 અધ્યાયના આ તામસ અને સાત્વિક પ્રકરણ રાજસ પ્રકરણની ચર્ચા કરી છે શ્રી આચાર્યજીએ. અને પંચધાર હૃદય મમ એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે 5 પ્રકારથી એ શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બિરાજે છે. મંગલાચરણ કર્યું અને જે દશમસ્કંદની લીલા સુખદેવજીએ ભગવદ પ્રાગટ્યની કથા, જે કારાગ્રહમાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું એ કથાનું શ્રવણ ગત દિવસે આપણે બધાએ કર્યું. જ્યારે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ્યારે બ્રજમાં પધાર્યા અને બ્રજવાસીઓને જ્યારે ખબર પડી અને ત્યારે બધા બ્રજવાસીઓ, કારણ કે નંદ એ ત્યાંના રાજા છે બ્રજના, તો એમને વધાઈ આપવા માટે આટલા વર્ષો પછી આટલે આ વૃદ્ધા અવસ્થામાં આમને ત્યાં બાલકનો જન્મ થયો, એટલો ઉત્સાહ, માનો બધા બ્રજવાસીઓને એમ લાગી રહ્યું છે કે અમારે ઘરે એ લાલાકો જન્મ થયો છે. અને બધી સુંદર સુંદર સામગ્રી, સુંદર વસ્ત્ર ધારણ કરીને બધા ગ્વાલ ગોપીજનો બધા નંદભવનમાં જવા લાગ્યા. આ ભગવાનનું ઐશ્વર્ય છે. હવે પાડોશીમાં કોઈને ત્યાં છોકરાનો જન્મ થયો હોય તો આપણે હા એને વધાઈ આપીએ, પ્રસન્નથી એને વધાઈ આપી દીધા, પણ જેટલો આનંદ ઓલાને હોય એટલો આપણને ન હોય. પણ અહીંયા જે નંદ અને યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો તો બધા બ્રજવાસીઓ માનો એમ લાગે છે કે અમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, એવો ભાવ, એવો આનંદ બધા બ્રજવાસીઓને થયો. આ ભગવાનનું ઐશ્વર્ય છે. સુખદેવજી કહેતે હૈ રાજન, નંદસ આત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામન, કે જ્યારે નંદરાયજીને ખબર પડી કે એમને ત્યાં આત્મજ એમના પુત્રનો જન્મ થયો છે, ત્યારે નંદરાયજી મહામન વાળા થયા. જાતા લાદ, આનંદ ભીતરથી પ્રગટ થવો એનું નામ જાતા લાદ. કાલે કલ હમને નંદ મહોત્સવ મેં આનંદ લિયા તો નિતહલાદ, બડી દેર તક આનંદ કિયા તો કૃતહલાદ, પર જબ આનંદ ભીતર સે પ્રગટ હો તો ઉસે જાતા લાદ કહા જાતા. અહીંયા આજે નંદ મહોત્સવનું જે વર્ણન છે, 18 શ્લોકોમાં નંદ મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. અને શ્રી આચાર્ય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ 18 શ્લોકમાંથી 1 શ્લોક, આમાં જે નંદ બ્રજવાસીઓના જે આનંદનું વર્ણન કરવામાં આવ્યું છે, એ આનંદની એક કણ પણ આપણી અંદર આવી જાય તો માનો ભાગવતના 18,000 શ્લોકોનો સાર આપણે સમજી લીધો. એવો એ આનંદનું વર્ણન આ 18 શ્લોકોમાં કરવામાં આવ્યું છે. બાબા નંદને આત્મજ થયું. શ્રી મહાપ્રભુજી અહીંયા સુબોધનીમાં બતાવે છે કે આત્મજ કોને કહેવાય, કે ઓરસ પુત્રને આત્મજ કહેવાય. જો કૃષ્ણ વસુદેવ અને દેવકીજીના જ પુત્ર હોત તો સુખદેવજી અહીંયા આત્મજ શબ્દનો પ્રયોગ ન કરત. યશોદાજીના ભાવરૂપથી પણ શ્રી કૃષ્ણનું ગુપ્ત પ્રાગટ્ય બ્રજમાં થયું છે. શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે એક પ્રાગટ્ય તો કારાગ્રહમાં થયું અને એક બીજું પ્રાગટ્ય જે યશોદાજીના હૃદયના ભાવ સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમ એનું પ્રાગટ્ય ગોકુલમાં થયું, અને જ્યારે વસુદેવજી જે સ્વરૂપ લઈને આવ્યા બંને સ્વરૂપ એક થયા. અને પછી જ્યારે આગળ કથામાં આવે છે કે અક્રૂરજી કૃષ્ણને મથુરા પધરાવી ગયા, તો કે મથુરાથી જે કૃષ્ણ આવ્યા હતા એ મથુરા ગયા અને બ્રજના કૃષ્ણ બ્રજ છોડીને ક્યાંય ગયા જ નથી, એ તો સદા બ્રજમાં જ રહ્યા છે. અને અહીંયા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું બ્રજમાં પણ પ્રાગટ્ય છે એ પ્રમાણિત કરવા અહીંયા નંદસ આત્મજ ઉત્પન્ને. અને બીજો પ્રમાણ પણ શ્રી મહાપ્રભુજી આપે છે કે જ્યારે કંસે પૂછ્યું કે એ ક્યાં ગયો, ત્યારે માયા કહે છે કે તને મારવા વાળાનો જન્મ તો ક્યાંક થઈ ચૂક્યો છે, નહીં તો માયા એમ કહેત કે તને મારવા વાળો ક્યાંક વયો ગયો છે, પણ એ માયા કહે છે કે તુજે મારને વાલે કા જન્મ તો કહીં હો ચુકા હૈ. યે દૂસરા પ્રમાણ હૈ કે બ્રજ મેં ભી શ્રી કૃષ્ણ કા પ્રાગટ્ય હુઆ હૈ.
અને એ જાતહલાદ બધા બ્રજવાસીઓને અંદર એવો આનંદ થયો. આજ તો ઘર ઘર બંધન વાર બાંધને મે આયે, ઘરને સજાવવામાં આવ્યા, તોરણ બાંધવામાં આવ્યા. ઓર તોર ઇતના હી નહીં, ગ્વાલ બાલોને ગાયો કો ભી સજાયા. સભી ગ્વાલ બાલોને મિલકે ગાયો કો ચાંદી કે ઘુર તથા સોને કે સિંગ પહેનાયે, ગાય કી કમર પર ઝૂલ ડાલી આભૂષણ પહેનાયે, બછડો કો વૃષભો કો હલ્દી ઓર તેલ મિલાકર ઉસકે ઉપર સુંદર ચિત્રકારી કરી. ઓર સભી ગ્વાલ બાલ અપની કામર મે દૂધ દહી ભરકર નંદ ભવન જાને લગે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ બ્રજવાસી ગ્વાલ બાલો નંદ ભવનમાં જઈને ઠાકુર લાલાના દર્શન કરીને જે એમનો આનંદ થયો, પણ ગોપીજનોને તો જ્યારે સાંભળ્યું કે નંદ યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો છે, તો એ સાંભળતા જ એટલો આનંદ થયો. અને આત્મનમ ભૂષ્યાશ્ચક્રુઃ, બધા ગોપીઓ પોતાના શિંગાર ધરાવવા લાગ્યા, પોતાને સજાવવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં કહે છે કે શિંગાર તો શરીરને હોય, તો અહીંયા સુખદેવજીએ આત્મનમ ભૂષ્યાશ્ચક્રુઃ આત્મા શબ્દનો શું કામ પ્રયોગ કર્યો? શ્રી આચાર્યજી સમજા રહે હૈ કે જબ ગોપીઓ કે મનમાં વિચાર આયા કે હમે અપને શરીર ઇન્દ્રિય પ્રાણ હમારે ભગવાન કો સમર્પિત કરના હૈ, હમે આત્મનિવેદન કરના હૈ, હમે કેવલ હમારે યે દેહ કો હી ભગવાન કો સમર્પિત નહીં કરના, અપિતુ હમારે અંતરાત્મા હમારે આત્મા કો ભી ભગવાન કો સમર્પણ કરના હૈ, ક્યોંકિ આત્મા કે સચ્ચે પતિ તો ભગવાન હૈ, હમ ઉનકે અંશ, વો હમારે અંશી. કિતને વર્ષ હો ગયે, કરોડો વર્ષ હો ગયે હમ ઉનસે બિછડે. ગોપીજન સોચ રહી કે શીઘ્રાતી શીઘ્ર બસ હમ અપને અંતરાત્મા સહિત ભગવાન કે દર્શન કરને જાયે, ઉનકો સમર્પણ કરેં. શ્રી મહાપ્રભુજી કહે રહે કે યહી જો નિવેદન હૈ, યે જો બ્રહ્મ સંબંધ હૈ, યહી આત્મા કા શિંગાર હૈ. ઓર સભી